તપઋતુના બીજા અઠવાડિયાનો શનિવાર ધર્મસભા આજે સંત યોસેફનું પર્વ ઉજવે છે. પ્રભુના સામર્થ્યનો સ્વીકાર કરી શકે તે જ પોતાના હિત ખાતર અન્યનું અહિત ન કરી શકે. સાંભળીએ સંત માથિકૃત શુભ સંદેશના પહેલા અધ્યાયના વચનો 16, 18 થી 21 અને 24. બાબેલમાં નિર્વાસન થયા પછી યકોનિયાનો પુત્ર શલતિયેલ જન્મ્યો અને શલતિયેલનો ઝરુબાબેલ, ઝરુબાબેલનો અબિયુદ, અબિયુદનો એલિયાકીમ, એલિયાકીમનો અઝોર, અઝોરનો સાદોક, સાદોકનો આખીમ, આખીમનો અલિયુદ, અલિયુદનો એલાઝાર, એલાઝારનો મત્થાન, મત્થાનનો યાકોબ અને યાકોબનો પુત્ર તે મરિયમનો પતિ યોસેફ. એ મરિયમે ખ્રિસ્ત નામે ઓળખાતા ઈસુને જન્મ આપ્યો. હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો હતો. એમના માતા મરિયમના વિવાહ યોસેફ સાથે થયા હતા. તેમનો સહવાસ થાય તે પહેલાં જ માલુમ પડ્યું કે મરિયમને પવિત્ર આત્માના પ્રભાવથી ગર્ભ રહ્યો છે. તેમના પતિ યોસેફ ધર્મિષ્ઠ માણસ હતા અને તેમને ઉઘાડા પાડવા ઈચ્છતા ન હતા, એટલે તેમની ઈચ્છા કશી હોહા વગર તેમને છૂટા કરવાની હતી. તેઓ એ વાતનો વિચાર કરતા હતા, એવામાં એક દેવદૂતે તેમને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, હે દાવીદ પુત્ર યોસેફ, તારી પત્ની મરિયમને ઘેર તેડી લાવતા ડરીશ નહીં. એને જે ગર્ભ રહ્યો છે તે પવિત્ર આત્માના પ્રભાવથી રહ્યો છે. તેને પુત્ર અવતરશે અને તું તેનું નામ ઈસુ પાડજે, કારણ તે પોતાની પ્રજાને પાપમાંથી મુક્તિ આપનાર છે. આજે સંત યોસેફનું પર્વ ઉજવવામાં આવે છે. આજનું પર્વ સંત યોસેફને મા મરિયમના પતિ તરીકે જુએ છે. એક પતિ કેવી મૂંઝવણમાં ફસાઈ શકે છે, એ મૂંઝવણમાંથી કયો માર્ગ કાઢી શકાય છે, એ મૂંઝવણમાં પ્રભુનું માર્ગદર્શન કેવી રીતે સ્વીકારાય છે, આવું બધું આજના શુભ સંદેશમાંથી શીખવા મળે છે. ઇઝરાયેલી સમાજમાં વિવાહ અને લગ્ન વચ્ચે આટલો જ ફેર હતો. લગ્ન પછી યુવક યુવતી પતિ પત્ની બની સાથે રહેતા. વિવાહ પછી યુવક અને યુવતી સાથે નહીં રહી શકતા અને પતિ પત્ની નહોતા બનતા. વિવાહ પછી યુવક હવે અન્ય યુવતી સાથે લગ્ન ના કરી શકે, અથવા આ યુવતી હવે અન્ય યુવક સાથે લગ્ન ના કરી શકે. ભવિષ્યમાં આ વિવાહ થયેલા યુવક અને યુવતી જ પતિ પત્ની બની શકે, એટલે વિવાહ પછી કદાચ યુવક જેની સાથે વિવાહ થયા છે તે યુવતીનો પત્ની તરીકે ઉલ્લેખ કરે ખરો, પણ અવશ્ય તે બંને વચ્ચે હજી પતિ પત્નીનો સંબંધ નથી. યોસેફ અને મરિયમ પતિ પત્ની તરીકે સાથે જીવે એ પહેલાં જ યોસેફને ખબર પડે છે કે મરિયમ સગર્ભા છે. યોસેફ એ પણ જાણે છે કે મરિયમની સગર્ભાવસ્થા માટે યોસેફ કારણભૂત નથી, એટલે આપણ સૌ માનવો જે તારણ પર આવીએ તે જ તારણ ઉપર યોસેફ આવ્યા. આ બેવફાઈ અને બદચલનનો કિસ્સો છે. યોસેફ ધર્મિષ્ઠ છે, મરિયમ બદચલન છે, એવું તેવો જ એકમાત્ર કહી શકે એમ છે. અન્યોને મતે ભલે લગ્ન નહોતા થયા પણ વિવાહ તો થયેલા ને, એટલે મરિયમની સગર્ભાવસ્થા યોસેફને કારણે જ હશે એમ અન્ય લોકો માની શકે। એકમાત્ર યોસેફ જ મરિયમની બેઇજ્જતી કરી શકે એમ હતા। ઇઝરાયેલી સમાજ પુરુષ પ્રધાન સમાજ હોવાથી યોસેફની વાત સ્વીકારશે। मरियम कदाचे आ रजूआत करे के पवित्र आत्माना प्रभावथी आ गर्भ रह्यो छे, तो कोण मरियमनुं सांभळशे? तेओ मरियमने हसी काढशे अने मारी नाखवा पत्थरो उपाडशे। योसेफनी आ भव्य उदारता छे। तेओ मरियमना जीवनमांथी खसी जवानी योजना करे छे। मरियमनी सगर्भावस्था माटे समाज योसेफने जवाबदार गणशे। योसेफ मरियमने छूटा करे छे एटले मरियम नात्सरेथना गाम लोकोनी सहानुभूति प्राप्त करशे अने कालक्रमे मरियमने बाळकने जन्म आपवामां सहाय करशे। फरक एटलो ज पड़शे के मरियमनी संभाळ राखनार कोई नहीं होय। जन्म लेनार बाळक ईसुना कोई पालक पिता नहीं होय। प्रभुने आ मंजूर नथी। प्रभु स्वप्न में योसेफ ने ए हकीकत समझावे छे जे योसेफना अनुभव बहारनी छे। हकीकत ए छे के मरियम ने पवित्र आत्माना प्रभावथी गर्भ रह्यो छे। आ दिव्य हकीकत छे। योसेफ मानव अनुभवथी ज परिचित छे के सगर्भावस्था माटे पुरुषनी जरूर पड़े। प्रभु कहे छे के प्रभु ए अनुभवनी उपरवट जई शके छे अने गया छे। प्रभुने विचारोना वमळमां पामवो भारे छे, पण अनुभवना आटापाटामां पामवो सहेलो छे। योसेफ अवश्यपणे जाणे छे के प्रभुए राता समुद्रना बे भाग कर्या हता। आ हकीकत छे जेनो पुरावो आ स्वतंत्र इजरायली प्रजा छे। सामा पक्षे मानव अनुभव छे डांगे मार्या पाणी छूटा ना पड़े। प्रभु आ अनुभवनी उपरवट जई राता समुद्रना बे भाग करे छे। योसेफ प्रभुना सामर्थ्यनो स्वीकार करे छे अने शंकानुं समाधान थई जाय छे। ईश्वर है मुझ ईश्वर खोज करूं हूँ तारी। ईश्वर है मुझे ईश्वर तर थी वाली वाली तारी करुणा लागे, तारी स्तुति करशे मोरा अधर मधुरा लागे। जीवन भर प्रभु धन्य धन्य रे तुझने रही कह तो, कर जोड़ी ने नीति तारू नाम रहीश हूँ तो। ईश्वर है मुझ ईश्वर खोज करूँ हूँ तारी। ईश्वर है मुझे ईश्वर खोज करूँ हूँ तारी। जाने कोई महफिल माहे अंतर रस भर थाशे, जय जयकार करीने तारो मुख उल्लासे गाशे। शैया पर हो पड़ी रहोने स्मरण करो प्रभु तारो। रजनी आँखे चारे मोहरे रटन करो हूँ तारो। ईश्वर है मुझ ईश्वर खोज करो हूँ तारो।